મૂળ ગોંડલનો અને રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં રહેતો અને આઈડિયા ઓફિસમાં કામ કરતો વિવેક ઉર્ફે બ્રિજેશ ચંદુભાઈ બખતરિયા નામનો યુવાન સોમવારે સાંજે ઓફિસની બહાર ઊભો હતો ત્યારે કાર લઈને 4 થી 5 જેટલા શખ્સો આવ્યા હતા અને બ્રિજેશનું અપહરણ કરીને તેને લઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા પારખી તાકીદે પોલીસે મોબાઈલ લોકેશનના આધારે ગોંડલ તરફ ટુકડી રવાના કરી હતી. દરમિયાન પોલીસ પાછળ પડી હોવાની ગંધ આરોપીઓને આવી જતા ભોગ બનનાર બ્રિજેશને રસ્તા ઉપર છોડી દેવામાં આવ્યો હતો અને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ભોગ બનનાર બ્રિજેશ પરત રાજકોટ આવ્યો હતો અને આરોપીઓ અંગે પોલીસને સમગ્ર હકીકત જણાવતા પોલીસે આરોપીઓને પકડવા ગોંડલ તરફ ટુકડી રવાના કરી હતી અને ગોંડલના રસિક કિયાડા, સાવન રસિક કિયાડા અને તેના 3 મિત્રો શક્તિ ભટ્ટી, રૂપેશ વાજા અને અમિત મકવાણા મળી કુલ 5 આરોપીઓને પોલીસે દબોચી લીધા હતા અને અપહરણમાં ઉપયોગમાં લેવાયેલ કાર પણ કબજે કરી લીધી હતી. વિવેક ઉર્ફે બ્રિજેશ ચંદુભાઈ બખતરિયા રહે ગોંડલ, એને અહીંયાની નોકરી કરતો એટલે એના અહીંયા સેન્ટ્રો ગાડી નંબર GJ3BA 8420 ની લઈ અને 6 જણા આવે, 5 કે 6 જણા આવેલા અને એને અહીંયાથી ઉપાડી અને લઈ ગયેલા. એટલે એ બાબતે એને મોબાઈલ નંબર લઈ અને ડિટેલ કરતા ગોંડલ લોકેશન હોવાનું જણાતા જેથી તાત્કાલિક ગોંડલ મુકામે ડિસ્ટાફના માણસો સાથે લઈ તપાસ કરતા ભોગ બનનાર મળી આવતા, ભોગ બનનારને પૂછપરછ કરતા કોણ કોણ હતા જેથી રસિકભાઈ કિયાડા, સાવન રસિકભાઈ કિયાડા તથા એની સાથેના 3 મિત્રો 5 આરોપીને અટક કરેલા છે અને આગળની તપાસ ચાલુ છે. કારણ આરોપીનું એવું પૂછપરછ પ્રાથમિકમાં એવું જણાવી આવેલ છે કે ભોગ બનનાર પોતાની મોબાઈલમાં ગાળો આપતો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.